ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંસ્કાર ભારતી ભુજ શહેર સમિતિ દ્વારા ગુરુપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કચ્છના જાણીતા સાહિત્યકાર ગૌતમભાઈ જોશીનું તેમના નિવાસસ્થાન ખાતે સવારે 9:30 વાગ્યે સર્વે કલાકારોની ઉપસ્થિતિમાં પૂજન કરવામાં આવ્યું હતું. ગૌતમભાઈનું પ્રદાન રંગમંચ સાથે રહ્યું છે. કચ્છની રંગમંચની પ્રવૃત્તિ અને કચ્છના કલાકારોની પ્રવૃત્તિને સાહિત્યના માધ્યમથી તેમણે જીવંત રાખ્યું છે. સાહિત્ય ઉપર તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે અને અનેક અવોર્ડથી સન્માનિત થયા છે, ત્યારે સંસ્કાર ભારતી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે આવા જ કચ્છના બીજા નાટ્ય કલાકાર નયનભાઈ રાણાનું સન્માન પણ કરવામાં આવ્યું છે. નયનભાઈ ઘણા વર્ષોથી કચ્છના રંગમંચ સાથે સંકળાયેલા નાટ્ય કલાકાર છે, ખૂબ સારા દિગ્દર્શક છે, નાટકો પણ તેઓ લખે છે. એમના દ્વારા જે નાટકો લખાયા છે તેમાં અત્યારે કચ્છની અંદર કામ કરતા સામાન્ય રીતે બધા જ કલાકારોનું તેમણે ઘડતર કર્યું છે. ફિલ્મ ક્ષેત્રે પણ તે કામ કરી ચૂક્યા છે. ગુરુ પૂનમ નિમિત્તે શ્રી નયનભાઈનું કલાગુરુ તરીકે તેમના નિવાસસ્થાન ખાતે પૂજન કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે કલાના આરાધ્ય દેવ નટરાજનું પણ સાથે મળીને પૂજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે નવતર રીતે આ આયોજન હાથ ધરવામાં આવે છે, જેમાં ગુરુઓના ઘરે જઈ તેમના ઘરે રંગોળી કરી ઘરનો શણગાર કરીને તેમનું પૂજન કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એ જ પરંપરાને જીવંત રાખવામાં આવી હતી. સંસ્કાર ભારતી સંસ્થાના શ્રી પંકજભાઈ ઝાલાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી પૂરી પાડી હતી. સંસ્કાર ભારતી ભુજ શહેર સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અમે આજે બે કલાગુરુઓનું સન્માન કર્યું છે. અને સંસ્કાર ભારતીની એક પદ્ધતિ છે કે સન્માન લેવા માટે કોઈ ના આવે, કલાકારો એ કલાગુરુને સન્માન એમના નિવાસસ્થાને આપવા માટે જાય. આજે સાહિત્ય ક્ષેત્રમાં ગણપાત્ર અને ગણમાન વ્યક્તિ એવા આપણા ગૌતમભાઈ જોશી, એમનું અમે સન્માન કર્યું. એમણે કચ્છની સંસ્કૃતિ, કચ્છની કલા અને કચ્છનો રંગમંચને એમણે શબ્દ દેહે ઉજાગર કર્યા છે. એવા જે કલા નાટ્યગુરુ એવા નયનભાઈ રાણા, એમના નિવાસસ્થાને પણ આજે અમે એમનું સન્માન કર્યું છે. નયનભાઈ વર્ષોથી રંગમંચની સેવા કરી છે અને નાટ્ય ક્ષેત્રે ખૂબ મોટું નામ છે અને ઘણા બધા કલાકારોનું એણે જ્યારે ઘડતર કર્યું છે ત્યારે એક કલાકાર તરીકે એ કલાગુરુ અમને હજી પણ એમની જે કલાનું જે જ્ઞાન છે એમને આપતા રહે એ માટે આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે અમે એમનું સન્માન કર્યું છે, અભિવાદન કર્યું છે. સંસ્કાર ભારતી એ ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એનું જતન કરવા માટેની એક ખાસ સંસ્થા છે અને સંસ્થા વર્ષોથી એક પરંપરા, જે ભારતીય પરંપરામાં ગુરુનું સન્માનની આખી અથવા ગુરુની પૂજાની જે એક વાત છે એ પરંપરાને એ લોકોએ પણ જાળવી રાખી છે અને એટલા માટે કરીને દર વર્ષે સંસ્કાર ભારતી સાહિત્ય ક્ષેત્રના, નાટ્ય ક્ષેત્રના અલગ અલગ પેઇન્ટર હોય કે કોઈ પણ અલગ અલગ કલાના ફિલ્ડના લોકોનું એ લોકો સન્માન ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ કરે છે, એની પૂજન કરે અને નટરાજ પૂજન પણ થાય. આજે એ લોકોએ સાહિત્યમાં શ્રી ગૌતમભાઈ જોશી અને નાટ્ય ક્ષેત્રે મારું સન્માન કર્યું છે. ઘરે આવીને એ લોકોએ આ કર્યું છે, એક ખૂબ જ એક અલગ જ આખે એક પેલો થયો છે, નવી એક પ્રથા શરૂ થઈ છે કે એને સન્માન માટે બોલાવે એના કરતાં જેમનું સન્માન કરવાનું છે એમના ઘરે જઈને જે લોકો સન્માન કરે છે, એક આખી પ્રથા એક ખૂબ જ સારી શરૂ થઈ છે. અને સંસ્કાર ભારતી અને ભુજના બધા કલાકારો, પંકજ ઝાલા, રાજેશ દવે, પ્રકાશ ગોસ્વામી, નિપુણ માંકડ, આ બધાનો ખૂબ ખૂબ આભાર કે લોકોએ આ પ્રવૃત્તિ એટલે એક પ્રથાને આગળ વધારવાની પ્રવૃત્તિ ચાલુ રાખી છે.